नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण चार मा पेज नंबर बे उपर सॉरी पेज नंबर एक उपर नावड़ी चाली एना विषे आप गया लेक्चर में समय जाता तो हवे एना स्वाध्याय प्रश्नों जवाब आज आप बोर्ड में जो अने हूँ जेम लखाऊ एम लखवाना छे। तो शू छे पेलो प्रश्न स्वाध्याय में? હવે એમાં સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર પહેલો શું છે? કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર ઉત્તર એક એક વાક્યમાં લખો એક એક વાક્યમાં લખવાના છે। એમાં પહેલું શું છે? કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? તો એનો હું સીધો જવાબ લખાવું છું, એ તમારે બોર્ડ ઉપરથી જોઈ અને તમારા મમ્મી પપ્પાની મદદ લઈ અને લખવાનું છે। કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? જો આ પેજ નંબર 2 ઉપર નીચે એનો જવાબ શું આવશે તો લખવાનું કે કીડી અને ભમરા સાથે જોબ દેડકો મેં તમને સમજાવ્યું હતું ને આ ગયા લેક્ચરમાં પ્રશ્નના જવાબ સમજાવ્યા હતા એવી જ રીતે લખવાનું છે। દેડકો, પીલું, પછી ઉંદર, શું છે પ્રશ્ન? કીડી અને ભમરા સાથે કોણ કોણ ફર્યા નીકળ્યા હતા? તો કીડી અને ભમરા સાથે દેડકો, પીલું, ઉંદર ફરવા નીકળ્યા હતા, ફરવા નીકળ્યા હતા। પછી હું સીધા જવાબ જ લખાવું છું, તમારે બોર્ડ ઉપરથી જો પ્રશ્ન પહેલાં તમારી બુકમાં લખવાનો ઉપર કે કીડી અને ભમરા સાથે કોણ ફરવા નીકળ્યું હતું, પછી નીચે આ જે મેં જવાબ લખાવ્યો છે બોર્ડમાં એમાં નીચે પ્રશ્નની નીચે જવાબ કરી અને લખવાનું કે કીડી અને ભમરા સાથે ડેટકો, પીલું, ઉંદર ફરવા નીકળ્યા હતા। હવે બીજો શું છે? પાણીમાં કોણ કૂદી પડ્યું? તો કે પાણીમાં દેડકો કૂદી પડ્યો। હવે ત્રીજો પ્રશ્ન શું છે? બીજા પ્રશ્ન જવાબ શું આવ્યો? પાણીમાં દેડકો કૂદી પડ્યો। હવે ત્રીજો પ્રશ્ન, તરતા કોને કોને આવડતું ન હતું? તો લખવાનું કે કીડી દેડકા સિવાય કોઈને તરતા આવડતું નહોતું। તો કેટલા મિત્રો છે દેડકાના? કીડી, ઉંદર, ભમરો, પીલું, આ બધાને તરતા આવડતું ન હતું। ચોથા પ્રશ્નનો જવાબ શું છે?
सॉरी चौथो प्रश्न शू छे के पीलू झड़प थी शू लई आव्यु तो शू आवशे पीलू झड़प थी पांदडू लई आव्यु। हवे पांचमो प्रश्न शू छे એનો જવાબ આપણે સમજશું તો કે નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું। તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ સમય જતા એમાં નાવડી બનાવવા કોણ શું લઈ આવે છે તો કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી લઈ આવ્યો। નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી। પછી જુઓ વાર્તામાં શું આપ્યું છે, કીડી એક નાનકડી લાકડી લઈ આવે છે, કીડી નાનકડી લાકડી। પછી ભમરો લાંબી દોરી, ભમરો શું લઈ આવે છે તો કે લાંબી દોરી। પછી પીલું પાંદડું, પીલું છે એ શું લઈ આવે છે, પીલું પાંદડું લઈ આવે છે। આ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો છે। ચોથા પ્રશ્નનો જવાબ શું આવશે, નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી, કીડી નાનકડી લાકડી, ભમરો લાંબી દોરી, પીલું પાંદડું લઈ આવે છે। હવે પ્રશ્ન નંબર બે, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો। આ પ્રશ્નનો જવાબ તમારે તમારી બુકમાં લખવાના છે તો લખી લેજો। હવે શું છે તો કે પ્રશ્ન બે, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો તો પહેલું ઉદાહરણ શું છે કે દેડકો, તો દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે એવી રીતે લખવાનું છે કે દેડકો, તો કે દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ, હું જેમ લખું એમ જ લખવાનું છે। દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે, પછી અહીંયા આપ્યું છે તમને આવી રીતે બુકમાં કે ચકલી, પછી ઉંદર, તો તમારે તમારી ચોપડીમાં હું આ લખાવું એ લખવાનું છે। પછી કબૂતર આપ્યું છે લખેલું આવી રીતે, પછી ભમરો આપ્યું છે, પછી શું આપ્યું છે કાગડો। તો આ બધાના અવાજ લખવાના છે તે કઈ રીતે બોલે છે, તો કે ચકલી, ચકલી કઈ રીતે બોલે, ચકલી ચી ચી કરે છે તો લખવાનું ચકલી પછી ટપકા 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 ચી ચી કરે છે। પછી ઉંદર, તો ઉંદર શું કરે વિદ્યાર્થી મિત્રો, ઉંદર ચૂચું કરે ને, તો લખવાનું આવી રીતે કે ઉંદર ચૂ ચૂ કરે છે। પછી કબૂતર, તો કબૂતર કઈ રીતે બોલે, તમારા આંગણે ચણ છાંટતા હશો તો કબૂતર આવતા હશે ચણવા, એ કેમ બોલતા હોય
ઘૂ ઘૂ એવી રીતે બોલે ને કબૂતર, તો લખવાનું કે કબૂતર ઘૂ ઘૂ બોલે છે. પછી ભમરો, ભમરો ગુણગુણ કરે છે. ભમરો ગુણગુણ કરે ને, ગુણગુણ તો ગુણગુણ તો આવે ઉઠતો ઉઠતો ભમરો, તો લખવાનું કે ભમરો ગુણગુણ કરે છે. પછી કાગડો, તો કાગડો કઈ રીતે શું કરે, કાગડો કા કા કરે છે, તો લખો કાગડો કા કા કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોશું પ્રશ્ન નંબર 3. તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ગ વર્ણન કરો. પણ તમે કોઈ સ્કૂલે આવતા નથી એટલે અહીંયા સ્કૂલે આવતા હો તો વર્ગખંડમાં એટલે કે ક્લાસમાં બેઠા હો તો ત્યાંથી બારીમાંથી શું દેખાય છે એનું આપણે વર્ણન કરવાનું છે. તો પણ તમે તો કોઈ સ્કૂલે આવતા નથી એટલે આ પ્રશ્નનો જવાબ આપણે આજે કરી શકશું નહીં. તો ચોથો પ્રશ્ન શું છે, નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નના ઉત્તર લખો. જો અહીંયા ચિત્ર આપ્યું છે, આ ચિત્રનું અવલોકન એટલે કે આ ચિત્રને જોવાનું અને સમજવાનું છે કે આ ચિત્ર શેનું છે. તો જુઓ, વધુ વૃક્ષો વાવો, તો આ ચિત્ર વૃક્ષારોપણનું છે. શેનું છે આ ચિત્ર? વૃક્ષારોપણનું. તો હવે આ ચિત્ર જોઈ અને એની નીચે પ્રશ્નના જવાબ છે એ આજે આપણે લખવાના છે. તો એમાં ચોથા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન શું છે, તો લખો પ્રશ્ન 4 એમાં પહેલો પ્રશ્ન, ચિત્ર શાનું છે? તો જવાબ લખવાનો કે આ ચિત્ર શેનું છે. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ કીધું કે વૃક્ષારોપણનું છે, તો લખવાનું કે આ ચિત્ર વૃક્ષારોપણનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, છોડ કોણ રોપે છે? ચિત્રમાં જુઓ, છોડ કોણ રોપે છે? તો એનો જવાબ શું આવશે કે એક છોકરી છોડ રોપે છે. છોકરી છોડ રોપે છે. પછી ત્રીજું, છોકરો શું કરે છે? જુઓ ચિત્રમાં, છોકરો શું કરે છે? તો લખો છોકરો છોડને પાણી પાય છે. હવે ચોથું, ચોથો પ્રશ્ન શું છે, તમને કેટલા વૃક્ષો દેખાય છે? તો આ વૃક્ષારોપણના ચિત્રમાં જુઓ તમને કેટલા ચિત્રો દેખાય છે. તો 6 વૃક્ષો દેખાય છે. જુઓ વૃક્ષારોપણમાં 1 2 3 4 5 ને 6, તો લખવાનું કે 6 વૃક્ષો દેખાય છે. પાંચમું, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે વિદ્યાર્થી મિત્રો? તો લખો ચિત્ર દ્વારા શી શીખ મળે છે. તો એનો જવાબ
શું આવશે? ચિત્ર દ્વારા વૃદ્ધ વૃક્ષો વાવો એવી શીખ મળે છે. ચિત્ર દ્વારા વધુ વૃક્ષો વાવો એવી શીખ મળે આપણે કેવા વૃક્ષો કેટલા વૃક્ષો વાવવા જોઈએ? વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી કરીને વરસાદ લઈ આવવામાં આપણે વૃક્ષો મદદરૂપ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વૃક્ષોનું ચિત્ર હતું, આપણે એનું અવલોકન કર્યું, એટલે કે સમજ્યા અને પ્રશ્નોના જવાબ પણ લખ્યા. તો તમારે તમારી બુકમાં પ્રશ્નોના જવાબ મેં જેમ લખ્યા છે એવી રીતે લખવાના છે. હવે તો આ વૃક્ષારોપણ વિશે તમને સમજાઈ ગયું કે આપણે વૃક્ષો વાવવા જોઈએ, એટલે કે વૃક્ષોનું રોપણ કરવું જોઈએ ચોમાસામાં જેથી કરીને વરસાદ લઈ આવવામાં વૃક્ષો મદદરૂપ થાય અને આપણને પાણીની તંગી ક્યારેય આવે નહીં. પાણી મળી રહે, વરસાદ થાય તો પાણી થાય ને, તો એટલે વૃક્ષો વાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. આવતા પીરિયડમાં આપણે આના વિશે આગળ જોશું. નમસ્તે.